અને હવે વાત જલારામ જયંતીની. જલારામ બાપાની 219મી જન્મજયંતિની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વીરપુરમાં બાપાના મંદિરે ભક્તોની વહેલી સવારથી ભીડ જામી છે. ભાવનગરમાં જલારામ બાપાને 219 પ્રકારના ભોગ ચડાવાયા, જ્યારે અમદાવાદમાં બાપાને ગુલાબી પાઘડી અને વાઘા પહેરાવાયા. તો આણંદમાં પણ ધાર્મિક ભાવના સાથે દરેક મંદિરમાં ઉજવણી કરવામાં આવી. સુરતમાં જલારામ જયંતિની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લુહાણા સમાજ દ્વારા જલારામ યાત્રા કાઢવામાં આવી છે. વરાછા લંબે હનુમાન રોડથી અડાજણ સુધી આ લુહાણા સમાજ દ્વારા યાત્રા કાઢવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો જોડાયા છે. સુરતમાં જલારામ જયંતિની અનોખી જ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. લુહાણા સમાજ દ્વારા જલારામ બાપાની યાત્રા કાઢવામાં આવી. આ યાત્રા વરાછા લંબે હનુમાન રોડથી નીકળી અડાજણ સુધી પહોંચશે. તેમાં વાંચતે ગાજતે બાપાની ભવ્ય મૂર્તિ ટ્રકમાં બેસાડી અને આ યાત્રા કાઢવામાં આવી છે, જેમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. આજે બાપાની 219મી જન્મજયંતિ છે ત્યારે જલારામ બાપાનું ધામ વીરપુર જલારામમય બન્યું છે. દેશ વિદેશમાંથી લાખો લોકો દર્શન માટે વીરપુર આવી પહોંચ્યા છે ત્યારે પવિત્ર ધામ જય જલિયાણના નાદથી ગુંજી ઉઠ્યું છે. જલારામ બાપાના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી લાઇન જોવા મળી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે રહેશે. વીરપુરનું જલારામ મંદિર ખૂબ પ્રખ્યાત મંદિર છે. જલારામ બાપાના દર્શન માટે આજે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. લાંબી લાંબી કતારો દર્શન માટે લાગે છે. આપ જોઈ શકો છો વીરપુરના સીધા દ્રશ્યો, જ્યાં આજે ઉજવણી થઈ રહી છે જલારામ જયંતિની. દૂર દૂરથી લોકો આવતા હોય છે આજના દિવસે ખાસ બાપાના દર્શન કરવા માટે. કહેવાય છે કે બાપાના મંદિરે શીશ ઝુકાવીને જો કોઈ માનતા માનવામાં આવે તો તે પૂર્ણ થાય છે. વીરપુર મંદિર અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા ઉપસ્થિત છે, તેઓ સાથે સીધા વાત કરીએ. રક્ષિત, આજે સવારથી જ વીરપુર મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે જલારામ જયંતિ છે, કઈ રીતે ઉજવણી થઈ રહી છે વીરપુર ધામમાં અને સાથે જ દર્શનાર્થીઓ માટે મંદિર પરિસર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસથી સંજીવની, આજરોજ છે તે જલારામ બાપાની 219મી જન્મજયંતિ છે અને તેને જ લઈને આજે છે તે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે તે આજે બાપાના દર્શન માટે આવી રહ્યા છે. હું દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે પ્રકારે આ દર્શન માટે જે મંદિર છે તેથી 1 કિલોમીટર બહાર સુધી છે તે લાઈન છે તે જોવા મળી રહી છે. લગભગ આજના દિવસની અંદર 1 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ છે તે અહીં બાપાના દર્શન માટે આવશે અને જે રીતે મંદિર પરિસર દ્વારા જે પ્રકારે વ્યવસ્થા કરવામાં છે, સ્વયંસેવકો હોય છે તેમના દ્વારા છે તે કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે થઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે જ બીજી તરફ વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ અહીં બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં છે. સાથોસાથ જે રીતે વાત કરીએ તો વિશ્વનું એકમાત્ર મંદિર એ છે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારનો દાન ધર્માદો લેવામાં નથી આવતો અને ખાસ કરીને આ વીરપુર જલારામ ધામ આજે છે તે જ્યારે 219મી જન્મજયંતિ છે ત્યારે આગળ સમગ્ર વીરપુર ગામ છે તે જય જલિયાણના નાથથી છે તે ગુંજી ઉઠ્યું છે અને ખાસ કરીને આજના દિવસે કે જે જલારામ બાપાનો પ્રસાદ જે કઢી અને ખીચડી માનવામાં છે તે ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે અને આજે જે પણ લોકો છે તે અહીં આવે છે તે લોકો પ્રસાદ લીધા વગર જતા નથી. વિના મૂલ્યે છે તે પ્રસાદ આપવામાં આવે છે. કઢી અને ખીચડીનો પ્રસાદ આરોગીને સૌ કોઈ લોકો છે તે આજે અહીંથી પોતાના ઘેર વાપસ જશે. જ્યાં સુધી વાત કરવામાં તો આજે કઢી ખીચડીનો પ્રસાદ છે તે 12 વાગ્યે છે તે તમામ જે ભક્તો છે તેમને આપવામાં આવશે અને હજુ પણ જે પ્રકારે સવારથી જ ભક્તોની પ્રવાહ છે તે અવિરત ચાલુ છે અને તે જ પ્રકારે અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રકારે મોટી સંખ્યામાં લોકો છે તે બાપાના દર્શન માટે આવી રહ્યા છે. કોઈ લોકો સૌરાષ્ટ્રમાંથી આવે છે, કોઈ લોકો કચ્છમાંથી આવે છે, કોઈ લોકો ગોધરાથી આવે છે તો કોઈ લોકો મુંબઈ મહારાષ્ટ્રથી આવતા છે. આ પ્રકારે કુલ દેશ વિદેશમાંથી આજના દિવસે 1 લાખથી પણ વધારે ભક્તો છે તે બાપાના દર્શન કરશે અને આજના દિવસે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંદિર પરિસર અને પોલીસ દ્વારા છે તે સઘન સુરક્ષા છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે.
રક્ષિત અંજલિ. બિલકુલ, માહિતી માટે આપનો આભાર રક્ષિત. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું, વીરપુરનો માહોલ, મોટી સંખ્યામાં તો ભક્તો આવે છે, પરંતુ જલારામ મંદિરમાં જે પ્રખ્યાત પ્રસાદ છે, ખીચડી અને કઢી, તે આજે મોટી સંખ્યામાં ભક્તો માટે બનાવવામાં આવ્યો છે. વાત વડોદરાની કરવામાં આવે તો વડોદરામાં પણ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. કારેલીબાગ જલારામ મંદિર ખાતે ઉજવણી થઈ રહી છે. જયંતિ નિમિત્તે અન્નકૂટ, મહાઆરતી, પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી. તેઓ સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રવિ અગ્રવાલ અમારા સંવાદદાતા જોડાયેલા છે વડોદરાથી, તેઓ સાથે વાત કરીએ. રવિ, જલારામ જયંતિની ઉજવણી દરેક શહેરોમાં ખૂબ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે, ખાસ કરીને જલારામ મંદિર ખાતે. વડોદરાનો માહોલ જાણીએ કેવો છે. બિલકુલ, આજે જલારામ ભગવાનની 219મી જન્મ જયંતિ છે, ત્યારે વડોદરામાં પણ જન્મ જયંતિને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના અત્યારે અમે કારેલીબાગ ખાતે આવેલા જલારામ ભગવાનના મંદિર ખાતે ઉપસ્થિત છે, કે જ્યાં આપ જોઈ શકો છો કઈ રીતના જલારામ ભગવાનને શણગાર કરવામાં આવ્યા છે. જે રીતના જલારામ ભગવાનની સવારથી જ અહીંયા જે મંદિરના જે મહારાજો છે તેમના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ખાસ કરીને તેમને જે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે. જે રીતના તમે જોઈ શકો છો કે જલારામ બાપાના મંદિરમાં જે લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે, જે લોકો છે, ભક્તો છે, તેઓ પણ દર્શન કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જે રીતના વડોદરામાં કહી શકાય કે અંદાજિત આજના દિવસે 1 લાખથી વધારે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને ભગવાન પાસેથી મનોકામના માંગતા હોય છે. જે રીતના જોઈ રહ્યા છો કે જે લોકો છે તે લોકો દર્શન કરી રહ્યા છે. લોકો ભગવાનને જે ફૂલ છે તે પુષ્પગુચ્છ છે તે અર્પણ કરી રહ્યા છે અને ભગવાનને આજે જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. ખાસ કરીને મંદિર પરિસરમાં પણ કહી શકાય સારી એવી વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી ભક્તોને પડે નહીં તેવી અહીંયા વ્યવસ્થા મંદિરમાં કરવામાં આવી છે. આપણી સાથે મંદિરના એક મહારાજ છે, સેવક છે, તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારની વ્યવસ્થા છે અને કેટલા લોકો અહીંયા આવતા? રોજ સવારે 4:30 વાગે, દર વર્ષે સવારે 4:30 વાગે મંદિર ખુલી જાય છે અને રાત્રે 12 વાગે મહાઆરતી કરી અને બધા ભક્તો અવિરત પ્રમાણે સુખી સુખી દર્શન અને આશીર્વાદ લઈ અને રવાના થતા હોય છે. પબ્લિકને અમે બપોરે સવારે 10 થી 2 વાગ્યા સુધી મહાપ્રસાદનો પ્રસાદી પણ આપીએ છીએ અને આ પ્રસાદ લોકો લઈને આશીર્વાદ લઈને મુક્ત થાય છે. કેટલા ભક્તો અંદાજિત આવતા હશે અને શું વ્યવસ્થા શું કરી? 1 થી 1.5 લાખ ભક્તો આવે છે અને બધાને સુવ્યવસ્થિત લાઇનમાં બધા આવે છે. બહાર પણ એમને LED વોલ સ્ક્રીન ઉપર દર્શન થતા હોય છે. જે રીતના જે મંદિરના સેવક છે તેમની સાથે વાત થઈ, તેમણે સ્પષ્ટ કીધું કે બહારથી પણ જે દર્શકો અહીંયા અંદર ના આવી શકતા હોય, જે ભક્તો આવી ના શકતા હોય, તેમને ભગવાનની દર્શન કરવા માટે બહાર LED સ્ક્રીનો રાખવામાં આવી છે કે જ્યાંથી તેઓ દર્શન કરી શકે છે. ખાસ કરીને અને કહી શકાય કે જે રીતના અહીંયા વડોદરામાં જે ભક્તો છે તે ભક્તોનો અહીંયા લોકો આવી રહ્યા છે. આપણી સાથે એક ભક્ત છે, તેમની સાથે વાત કરીશું. બેન, આજે જલારામ ભગવાનની જયંતિ છે, આપ દર્શન કરવા આવ્યા છો? હા, અમે લોકો વર્ષોથી જ્યારથી આઈ ગેસ હું સંમતી થઈ છું ત્યારથી તો અમે લોકો આવીએ જ છીએ. આ દિવસે અર્લી ઇન ધ મોર્નિંગ 5 o'clockથી મંદિર સ્ટાર્ટ થઈ જાય છે, તો અમે લોકો જરૂરથી આવીએ છીએ અને બધા બહુ જ આખું આઈ થિંક બગોડા અને દૂર દૂરથી લોકો પણ આવે છે. કેટલું સારું હોય છે આજના દિવસે ભગવાન? એ પોતાની શ્રદ્ધા ઉપર આધાર રાખે છે, પણ બધા પર છે, લાઈક બધા દિવસ સરખા છે, પણ આજનો દિવસ વધારે મહત્વનો છે કારણ કે આજે જલારામ બાપાની જયંતિ છે. સો આજે એનું મહત્વ જુદું છે. બિલકુલ, આજે મહત્વ જુદું છે, જલારામ બાપાની જયંતિ છે અને તેના કારણે જ કહી શકાય કે એવો પરિવાર છે કે જ્યારથી તેઓ નાના હતા અને અત્યારે મોટા થયા છે ત્યાર સુધી અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને ચોક્કસથી વડોદરામાં કહી શકાય કે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે ભજન સંધ્યા, શોભાયાત્રા, પાદુકા પૂજન, અન્નકૂટ તેવા તમામ જે વ્યવસ્થા છે તે મંદિર પરિસર દ્વારા કરવામાં આવી છે. જી, રવિ, માહિતી માટે આપનો આભાર.